આજનો મંગળવાર બન્યો પરપ્રાંતીય શ્રમિકો માટે અમંગળ. રોડની બાજુમાં આવેલી ગટર પર સુરતેલા શ્રમજીવીઓ પર ડમ્પર ચડી જતા એક બાળક સહિત 13 શ્રમજીવીઓને મોત નિપજ્યા. આજના મંગળવારના દિવસે સુરત જિલ્લા માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. કિમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટર પર સુતેલા પરપ્રાંતીય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 13 જેટલા શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. શ્રમિકોના મૃતદેહને આ દ્રશ્ય હૃદયને પણ કંપારી છૂટી જાય. ડમ્પર કિમ નેશનલ હાઈવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઈ મીઠી નીંદર માણી રહેલા શ્રમજીવીઓને કચડી આગળ વધી હતી. આ ઘટનામાં 13 જેટલા શ્રમજીવીઓના કરુણ મોત નિપજ્યા છે. તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશળગઢના રહેવાસી છે. મોત ક્યાં કોઈને આવી જાય તેની કોઈને ખબર નથી પડતી. શ્રમજીવી પરિવાર મહેનત મજૂરી કરી થાકી આવીને સૂતા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે આવનારી સવારે તેમની આંખ જ નહીં ખુલે. હાલ હજુ પણ કેટલાક શ્રમજીવીઓ સિમેમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને મોતનો આંકડો વધવાની આશંકાઓ સેવાઈ રહી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલોદ ચોકીથી કિમ માંડવી તરફ જતા રસ્તા ઉપર મોડી રાતના એક મોટી દુર્ઘટના બનેલ છે. જે દુર્ઘટનામાં ડમ્પર ચાલક દ્વારા ફૂટપાથ પર સોયેલ મજૂરો ઉપર ડમ્પર ચડી ગયેલ છે. પ્રાથમિક વિગત મુજબ કુલ 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં 12 વ્યક્તિઓના મૃત્યુ ઘટના સ્થળ પર અને એક સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. આ બનાવ શેરડી ભરેલો ટ્રેક્ટર અને ડમ્પરની વચ્ચે પહેલાં અકસ્માત થતાં બનાવ બનેલ છે. ત્યારબાદ ડમ્પર ચાલકનું બેલેન્સ નહીં રહેતા તે ફૂટપાથ ઉપર ચડી ગયેલ અને આ દુર્ઘટનાનો બનાવ બનેલ છે. મૃતક જે છે તે રાજસ્થાન બાંસવાડા કુશલગઢના છે. દ્રશ્યમાં આપ જે બે બાળકીઓને જોઈ રહ્યા છો તે બાળકીઓ પોતાના માતા પિતા સાથે એ જ જગ્યા પર સૂતી હતી જ્યાં ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. પરંતુ પહેલી કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, તેમ આ અકસ્માતમાંથી બંને બાળકીઓ સહી સલામત જીવતી બચી ગઈ છે. જીવ તો બચી ગયો, પરંતુ બંને નાની બાળકીના માથા પરથી માતા પિતાનો છાયો ગુમાવી ચૂકી છે. મોટી બહેન પણ પોતે માં હોય એમ જ તેની નાની બહેનને ખોળામાં સુવડાવી દૂધ પીવડાવી રહી હતી. લગભગ 12:30 વાગે આસપાસ પાલોદ વિલેજમાં જો કોસંબા ઓર કિમ કે બીચમાં એક ટ્રેક્ટર સુગર કેન ભર કે આ રહે થે ઓર સામને ડમ્પર વ્હીકલ डंपर व्हीकल ने बैलेंस लूज करके ट्रैक्टर के साथ पहले टकराया और उसके बाद ओवर स्पीड में जाके जो लोग शुगर किन फील्ड में काम करने आए थे मजदूर लोग मोस्टली दे आर फ्रॉम राजस्थान उन लोग सो रहे थे उसके ऊपर गाड़ी चढ़ा दिया तो ऑन द स्पॉट अराउंड 12 पीपल डाइड. उसके बाद यहाँ ट्रीटमेंट के लिए लेके आए थे उसमें भी दो लोग दे ब्रॉट डेड वन ड्यूरिंग ट्रीटमेंट दे डेड he was dead and baki do during they were got dead so total 14 people were killed usme 7 male aur 6 female ek balak tha baki log abhi sarvar mein hai they are out of danger. sir driver ke khilaf mamla dar kya kahan se aa raha tha kya jankari di hai driver ke khilaf hum log ipc 304 register kiye further investigations sir tractor chalak ki halat kaisi hai tractor chalak ka koi nivedan diya the it's part of investigation they are carrying sir driver nashe mein tha isi baat chal rahi hai kya abhi prathmik samaj mein to be ascertained sir aur jo 6 log yahan pe treatment le rahe hain unki halat kaisi hai unke sab normal hai zyada serious nahi. ramesh khambati divyang news kim.